राजकोट सहित समग्र सौराष्ट्रमां कोरोनानी महामारी समाप्त नथी थई। त्यां म्यूकरमाइकोसिसे महामारीए मोटो भरडो लीधो छे। त्यां बीजी बाजु म्यूकरमाइकोसिसनी साथे साथे हवे गेंग्रीनना केसोनी संख्यामां पण वधारो जोवा मळी रह्यो छे। आ अंगे गेंग्रीन रोगना निष्णात डॉक्टर विभाकर वचराजाणીએ આજકાલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેર બાદ ગેંગ્રીનના કેસમાં 5-7% ઉછાળો આવ્યો હોય તેવું તબીબો માની રહ્યા છે। કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ડી ડાયમંડનું પ્રમાણ વધતા આ રોગ ભરડો લેવાનું શરૂ કરે છે, જેમાં ઘણા કેસમાં દર્દીના પગ પણ કાપવાની નોબત આવે છે। ગેંગ્રીનનો વધારો ખૂબ જોવા મળ્યો છે। છેલ્લા લગભગ 15 દિવસની અંદર 10-એક પેશન્ટ એવા અમારી પાસે આવ્યા છે કે જેને પગ કાપવો પડે એવી અમારે સલાહ આપવી પડતી। કોરોના પહેલાના સમયમાં એવું હતું કે લોહી ન ફરતું હોય અને પગની અંદર ગેંગ્રીન થાય એવા 8-15 દિવસે એકાદ પેશન્ટ આવે અને એવા 8-15 દિવસે એક પગ કાપવો પડે। જ્યારે છેલ્લા 15 દિવસમાં તો લગભગ 10 પેશન્ટ એવા આવ્યા કે જેના પગ કાપવાની જ અમારે સલાહ આપવી પડે। હા, એટલે સલાહ એવું છે કે કોરોનાની સારવાર કરતા ફિઝિશિયનો બધું માર્ગદર્શન આપતા જ હોય છે, પણ વધારે માત્રામાં પ્રવાહી લેવું જોઈએ જેથી કરીને લોહી ઘટ ન થઈ જાય। ડૉક્ટરની સલાહ પ્રમાણે લોહી પાતળું કરવાના ઇન્જેક્શનો લેવા જોઈએ અને જરાક પણ જોખમ છે અથવા તો ડી ડાયમર વધારે જ રહે છે અથવા તો ડાયાબિટીસ એની સાથે ધૂમ્રપાન તમાકુનું બંધન છે એવા લોકોને ખાસ લોહીની નળી બંધ થવાની શક્યતા હોય, તો આવા જે દર્દીઓ છે કે જેને ધૂમ્રપાન કરે છે, દારૂનું વ્યસન છે, તમાકુનું વ્યસન છે અને કોરોના થયું છે અને ડી ડાયમરના રિપોર્ટ વધારે રહે છે, તો એ લોકોએ તો ખાસ પૂર્વક ડોક્ટરની સલાહ પ્રમાણે લોહી પાતળું કરવાની દવાઓ ચાલુ રાખવી જોઈએ।